સિહોર કોંગ્રેસના પૂર્વ કાર્યકર હિરલબેન બુધેલિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પક્ષ પલટા પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી તરફ પક્ષ પલટાનું વલણ રહ્યું છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે, તેવામાં હજી પણ પૂરજોશમાં પક્ષ પલટા ચાલી રહ્યો છે. તેમાં ખાસ કરીને આપણા સિહોરમાં પણ અનેક કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને વિધિવત રીતે જોડાયા હતા. વંદે વંદે જય જય શ્રી રામ જય જય શ્રી રામ. વંદે પાટો મારે તો પહાડ તોડી નાખે એવા લોકો જ્યારે આ સમુદ્રની અંદર પથ્થરો નાખતા હતા ત્યારે એક ખિસકો લઈને પણ વિચાર આવ્યો કે આવડું મોટું આ ધર્મનું આ વિશ્વનું આ દેશનું કલ્યાણ કરે એવું જ્યારે કામ થઈ રહ્યું છે ત્યારે, અને મને ખબર છે કે આ જે કામ થઈ રહ્યું છે એ રામચંદ્ર ભગવાન ના જ્યારે જામનગર પ્રભારી જુનાગઢ પ્રભારી બન્યા એટલું આપણે અહીંયાથી 250-300 કિલોમીટર થાય. અહીંથી જુનાગઢ ભાવનગરની પ્રાઇવેટ બસો હાલતી કે 200 રૂપિયા ટિકિટ લઈને દઈ જાય રાત્રે તો સવારમાં વહેલા ને પહોંચી શકાય આરામથી. પણ આ કઠણાય જોગે પ્રભારી જ્યાં મહિનો થયો ને તો બસ પ્રાઇવેટ બંધ થઈ ગઈ. એટલે રાતના ઘરેથી નીકળીને 12:30-1 વાગે એસટી સ્ટેન્ડે જઈને એસટીમાં બેસે, સવારથી સાંજ સુધી આ પ્રવાસ કરે એવા કર્મઠ કાર્યકર્તા આપણને જ્યારે અહીંયા મળ્યા છે ત્યારે સૌ કાર્યકર્તા આપણા ધારાસભ્ય હોય કે આપણી દેશની નરેન્દ્રભાઈ મોદીની સરકારે કયા પ્રકારે આ સેવાળાના શોષિત પીડિત અને વંચિત અને ગરીબ લોકોની જે સેવા કરી રહી છે આ સેવામાં અમે પણ કઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અમે એનો ઉપયોગ થઈ શકીએ. અને જેમ આ રામચેતુ જ્યારે બંધાતો હતો ત્યારે રામચંદ્ર ભગવાને એક આહ્વાન કર્યું કે આપણે આ શ્રીલંકા સુધીનો બંધ બાંધીને સીતા એક એક પથ્થરને પાટો મારે તો પહાડ તોડી નાખે એવા લોકો જ્યારે આ સમુદ્રની અંદર પથ્થરો નાખતા હતા ત્યારે એક ખિસકો લઈને પણ વિચાર આવ્યો કે આવડું મોટું આ ધર્મનું આ વિશ્વનું આ દેશનું કલ્યાણ કરે એવું જ્યારે કામ થઈ રહ્યું છે ત્યારે, અને મને ખબર છે કે આ જે કામ થઈ રહ્યું છે એ રસ લખાવવાનો છે અને આ ઇતિહાસની અંદર એ દિવસે હું જો થોડું ઘણું કામ કરીશ તો એક ખિસ્સો. એક જણે પૂછ્યું કે ખિસકોલી આ બધા જ એટલા તાકાતવર લોકો કામ કરે છે, તારવામાં શું કામ છે, તારું કઈ ગજું નથી કે તું આ રામચેતુ બાંધવાની અંદર તું કઈ ઉપયોગી થઈ શકે. ત્યારે એણે કીધું કે મારે આ ભારત દેશની આ ધર્મ પ્રેમી જનતાને એક સંદેશો આપવો છે કે જ્યારે આપણા દેશના હિત માટેનું કોઈ કામ થતું હોય. આપણે સૌ જાણીએ છીએ કે જેમ સમાજ જીવનમાં દિવાળી જેવા તહેવારનું મહત્વ હોય છે એમ લોકશાહીમાં ચૂંટણી એ મહાપર્વ ગણાય છે. આ મહાપર્વ અને જ્યારે તારીખ નક્કી થઈ ગઈ છે ત્યારે એ આગામી દિવસોમાં આપણે આપણા પોતપોતાના બૂથને કેવી રીતે મજબૂત બનાવવા, કેવી રીતે આપણા લોકલાડીલા ઉમેદવારને આપણે દિલ્હી સુધી પહોંચાડવા એની વાતો કરવા જ્યારે આપણી વચ્ચે બધા ભેગા થયા છે ત્યારે જેમની અધ્યક્ષતામાં આ જિલ્લામાં 2 લોકસભાની ચૂંટણી લડાવવાની છે, જેઓ હું કહું એમ નહીં પણ આપણે બધા તમે બધા કહો એમ સાથે મળીને કામ કરીએ એ પ્રકારની કાર્યશૈલી ધરાવે છે એવા આપણા જિલ્લાના અધ્યક્ષ. દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસ અને સૌના પ્રયાસથી કોઈ એક ખૂણો બાકી નથી રાખ્યો જ્યાં વિકાસનું કામ ન પહોંચ્યું હોય. આપણા કેન્દ્રના નેતૃત્વ અને ગુજરાતના નેતૃત્વ, આપણા સાંસદ, આપણા ધારાસભ્યો, આપણા પાર્ટીના સૌ પદાધિકારીઓએ પ્રત્યેક ઘરે પ્રત્યેક લોકોને વિકાસના ફળો ચાખવા મળ્યા છે અને એમના જીવન ધોરણ ઊંચા આવ્યા છે. આ ચૂંટણી
દુનિયા એનું વિશ્લેષણ કરવાની છે, આ ચૂંટણીનો ઇતિહાસ લખાવવાનો છે. નરેન્દ્રભાઈ દુનિયાના લોકપ્રિય નેતા નંબર વન ઉપર રહ્યા હોય ત્યારે એની ચૂંટણી પણ નંબર વન રહેશે એવું દુનિયા નજર કરી રહી છે. ત્યારે કાર્યકર્તા તરીકે આપણી ખૂબ બધી જવાબદારી વધી જતી હોય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મોટી ફોજ છે, સૈનિકો છે, અને આ સૈનિકો દ્વારા જ આપણે ચૂંટણી લડતા હોય છે. વિચારધારામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાયા છે એવા સૌ, હવે તો એ પણ કાર્યકર્તા બન્યા છે એટલે એવા સૌ કાર્યકર્તા બંધુ અને ભગિની, સૌથી પહેલા તો આપણે બધા જ છે એ આપણા ઉમેદવાર નીમુબેન બાંભણિયાને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન આપીએ છીએ. અને સાથે સાથે જ હું તો હંમેશા કહેતી આવી છું કે આજે જ આપણે એમને વિજયના અભિનંદન પણ આજે જ આપી દેવા પડે, અને એક આગોતરું આમંત્રણ, બીજી બધી વાતો તો થયા કરશે પણ મારે આપને એક આમંત્રણ આપવાનું છે કે 4 જૂને આપણે બધા ડીજે બીજા ગુલાલ ગુલાલ જે કાંઈ હોય બધું લઈને તૈયાર રહેજો, અને ખૂબ ઉત્સાહભેર આપણે નીમુબેનનું વિજય સરઘસ કાઢવાનું છે એ માટે અત્યારથી તૈયારી તમે બધા શરૂ કરી દેજો. કારણ કે આ ચૂંટણી છે ને આ કોઈ નાની સૂની ચૂંટણી નથી, આ કોઈ નાનકડી નગરપાલિકાની કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી નથી, આ વિધાનસભાની પણ ચૂંટણી નથી, આ લોકસભાની ચૂંટણી એટલે કે દેશની સૌથી મોટામાં મોટી ચૂંટણી છે. અને આપણો દેશ લોકશાહી દેશ છે, દેશની 140 કરોડ જનતા એટલે કે દેશના તમામ નાગરિકોએ ફરી એક વખત એટલે કે ત્રીજી વખત માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ દેશની ધુરા સંભાળવા માટે આ દેશના પ્રધાન સેવક બનાવવા માટે થઈને એક નિશ્ચય કરી લીધો છે, બનવાના છે એ નિશ્ચય નક્કી જ છે. અને આપણે પણ આપણે ભાવનગર અને બોટાદ લોકસભામાંથી નીમુબેનને કમળના પ્રતીક રૂપે આપણે નરેન્દ્રભાઈની વિજયમાળામાં આરોપિત કરવાનું એ પણ નક્કી છે. પણ હવે આપણે બધાએ એ જોવાનું છે કે આપણું કમાળ અહીંથી ભાવનગર લોકસભામાંથી આપણે કેટલી લીડથી મોકલી શકીએ ને એ જોવાની જવાબદારી અને સંકલ્પ લેવા માટે આજે આપણે બધા એકઠા થયા છીએ. નરેન્દ્રભાઈના જે કામ કરવાની સિસ્ટમ છે એનાથી પ્રભાવિત થઈને દેશ વિકાસના કાર્યોમાં જોડાવા માટે, છેવાડાના માનવીના કલ્યાણ માટે, આ દેશ માટે કામ કરવા માટે ધીમે 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 સાચી વાત એને સમજાણી અને આખરે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે પણ અહીંયા કેટલા બધા કાર્યકરો દેવાભાઈ ને અહીંયા બેન એમના ઘરના અત્યારે ચાલુ એ કાઉન્સિલર છે, એનું પણ એના વિસ્તારની અંદર ખૂબ વજન છે, એમની સાથે એટલા બધા કાર્યકર્તા જોડાયા છે, બીજા પણ કાર્યકર્તા ઘણા જોડાયા છે, આ બધા તાકાતવર કાર્યકર્તા છે. પણ દિલથી એને એમ થયું કે નહીં, નરેન્દ્રભાઈ જે કામ કરે છે 24 કલાકમાંથી સતત 18 કલાક કામ કરે છે, નિસ્વાર્થ ભાવે કામ કરે છે, અને 140 કરોડની જનતા એ એમનો પરિવાર છે એવું સમજીને કામ કરે છે, એટલા માટે આ પ્રવાહની અંદર આપણે જોડાવવું જોઈએ અને એટલા માટે તમે જોડાણા છો. મિત્રો, ખૂબ મોડું થયું છે, આપણે ત્રીજા તબક્કામાં 7મી તારીખના રોજ મતદાન છે, ખૂબ મતદાન કરીએ. અને અહીંથી વારંવાર કહેવામાં આવ્યું કે 5 લાખ કરતાં વધારે 6 લાખ ને બેને તો હવે બધી વિધાનસભામાંથી લાખ હવા લાખ મળે. હું હમણાં છે ને ભરતભાઈને કહેતો હતો, મેં કીધું ભરતભાઈ કુલ સરવાળો સામેના ઉમેદવારને કેટલો થાય એવું લાગે, તો મને એને કીધું કે 1.5 લાખથી ઉપર તો નહીં જાય. કોણ એને મત આપશે તમે વિચાર કરો, શું એની આગળ કાર્યકર્તા છે? કોઈ પણ પ્રકારની વિચારધારા વગરના લોકો એ આજે આપણી સામે ઉમેદવાર થઈને લડવા અત્યારે તો હજી કંઈ દેખાતું નથી. અને આપણે તો અડધી લોકસભાને ખંખોળી નાખી છે, અડધી રીતે લોકસભાને આપણો પ્રવાસ પૂરો થઈ ગયો છે, એટલી બધી કાર્યકર્તાની ફોજ છે, જાજા હાથ રળિયામણા, એટલા બધા લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં 156 સીટો મેળવી છે.
ઐતિહાસિક જીત આ વખતે આપણે પ્રાપ્ત કરીને અહીંયા બેઠેલા કાર્યકર્તાના બલબોતા ઉપર કરી છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી પંચાયતથી લઈ આપણો સરપંચથી લઈ અને છેક પાર્લામેન્ટ સુધી નીમુબેન અને ભારતીબેન સુધી આપણે વિજય પ્રાપ્ત કર્યો છે. સહકારી ક્ષેત્રમાં પણ આપણે ખૂબ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મનીષભાઈ, કૌશલભાઈ, હાર્દિકભાઈ, સાગરભાઈ, ધ્રુવભાઈ ભટ્ટ, ચેતનભાઈ, મનીષ